નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. આજે તારીખ 19 ઓગસ્ટ 2024. આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં ખાસ કરીને આગામી સમયમાં મઘા નક્ષત્રમાં હવે વરસાદની સંભાવના છે. 16 તારીખથી મઘા નક્ષત્ર બેસી ગયું છે, તો મઘા નક્ષત્રમાં કેવો વરસાદ રહેશે, જન્માષ્ટમી ઉપર રાંધણસઠથી લઈ 8 સુધીના દિવસોમાં 2 થી 3 દિવસમાં ભારેથી અતિભારે વરસાદ પણ મોટાભાગના વિસ્તારોમાં જોવા મળશે. કઈ સિસ્ટમ ગુજરાત ઉપર આવશે તેની સંપૂર્ણ માહિતી મેળવીએ. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. કરીને વાત કરીએ તો આ રીતે 27 તારીખની અંદર સૌરાષ્ટ્રના મોટાભાગના જે વિસ્તારો છે જેમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે, અને 26, 27 અને 28 તારીખ સુધી આ રીતે ગુજરાતની અંદર વરસાદ આપણને જોવા મળશે. તો જોઈએ અત્યારની લેટેસ્ટ અપડેટ. ઉપરના સમયની આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જે એકાદ બે સ્થળો છે તેમાં સામાન્ય ઝાપટા જોવા મળશે, જેમાં કોસંબા હોય, વંકલ હોય, ઉંબરપાડા, તાપી અને બારડોલી આજુબાજુ સામાન્ય ઝાપટા, તો ભવનાથ, અંબોશી આજુબાજુના વિસ્તારો, સાપુતારા, વાની, કપરાડા, ખાડોલી, વાપી આ જે બધા વિસ્તારો છે, તેમજ ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ઝાપટા જોવા મળશે, જેમાં સલાયા, જામનગર, ભાણવડ, જૂનાગઢ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં ઝાપટા જોવા મળશે. તો આ રીતે ગુજરાતની અંદર અત્યારે હાલ આજે વરસાદની સંભાવના છૂટા છવાયા ઝાપટાની છે. આવતીકાલની વાત કરીએ, આવતીકાલે 20 તારીખની અંદર દક્ષિણ ગુજરાતના કોઈ કોઈ વિસ્તારો છે કે મધ્ય ગુજરાતના વિસ્તારો છે જેમાં હળવો વરસાદ, દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી આજુબાજુના જે વિસ્તારો છે, વલસાડ અને ડાંગ નવસારીમાં પણ ક્યાંક સામાન્ય વરસાદ જોવા મળશે. તો વડોદરા, સાપાનેર, છોટાઉદેપુર, અલીરાજપુર, બોડેલી, ડભોઈ, કવાંટ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે. તો આ રીતે ગુજરાતમાં વરસાદ આવતીકાલે પણ જોવા મળશે. અને આગામી સમયની અંદર વાત કરીએ 21 તારીખની, તો 21 તારીખની અંદર ખાસ કરીને ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્રમાં સામાન્ય ઝાપટારૂપી વરસાદ જોવા મળશે, જેમાં ઉના, મહુવા, તળાજા, ભાવનગર, અમરેલી, જૂનાગઢ આજુબાજુના જે વિસ્તારો છે, બોટાદ, જસદણ, ગોંડલ સાઈડના જે વિસ્તારો છે, સુરેન્દ્રનગર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે. તો અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, ગોધરા, નડિયાદ, ધોળકા, દાહોદ આજુબાજુના વિસ્તારો, તેમજ વડોદરા, છોટાઉદેપુર, અમોદ, ભરૂચ, રાજપીપળા, ખાસ કરીને તેની અંદર નર્મદા જિલ્લો, અને સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદની સંભાવના છે, જેમાં ખાસ કરીને નવસારી, બારડોલી, તાપી, બીલીમોરા, વાંસદા, ડાંગ, તેમજ વલસાડ, ભવનાથ, અંબોશી, વાપી, ખાડોલી, કપરાડા, વાની, કવાંટ આ જે બધા વિસ્તારો છે, કપરાડા છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે. એટલે કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, તો મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેની વાત કરીએ જેમાં અમદાવાદ, નડિયાદ, ગોધરા, દાહોદ, લુણાવાડા આજુબાજુ બાંસવાડા સુધીના વિસ્તારોમાં હળવો વરસાદ, તો મહેસાણા આજુબાજુના જે વિસ્તારો છે, હિંમતનગર, ડુંગરપુર, ખેડબ્રહ્મા, આબુ રોડ, અંબાજી આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે. તો આ રીતે હાલ જે અરબી સમુદ્રની જે સિસ્ટમ છે તે પણ અસર કરી રહી છે. અને આગામી 22 તારીખની વાત કરીએ તો 22 તારીખમાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે, જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાતમાં સૌથી વધારે વરસાદની સંભાવના છે. વિરમગામ, અમદાવાદ, ધોળકા, નડિયાદ, કપડવંજ, લુણાવાડા, ગોધરા, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુર, અલીરાજપુર આજુબાજુના તમામ વિસ્તારો, ઉત્તર ગુજરાતમાં મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, ડુંગરપુર, બાંસવાડા સુધીના જે વિસ્તારો છે તેમાં ઈડર આવી જાય, આબુ રોડ આવી જાય આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, રાજપીપળા, વડોદરા, છોટાઉદેપુર, તેમજ સુરત, તાપી, ડાંગ આજુબાજુના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં ઉના, રાજુલા, મહુવા, તળાજા, પાલીતાણા, ભાવનગર સુધીના કોઈ કોઈ વિસ્તારો અને અમદાવાદના, બોટાદના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડશે. 23 તારીખની વાત કરીએ તો 23 તારીખમાં ગુજરાતની અંદર છૂટો છવાયો વરસાદ જોવા મળશે. આગામી ભારેથી અતિભારે વરસાદનો જે રાઉન્ડ છે તે જન્માષ્ટમી ઉપર આવશે, તેની હવે આપણે વાત કરીએ. 7મ 8મ ઉપર મેઘરાજા મીટ માંડી રહ્યા છે કે ભારેથી અતિભારે વરસાદ પડશે. તો ખાસ કરીને 26 તારીખની આપણે અપડેટ જોઈએ, જેમાં 26 તારીખમાં ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે, રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, લુણાવાડા, બાંસવાડા,
કપડવંજ, અમદાવાદ આજુબાજુના મધ્ય ગુજરાતના વિસ્તારો, પાલનપુર, આબુ રોડ આજુબાજુના ઉત્તર ગુજરાતના વિસ્તારો ખેડબ્રહ્મા સુધી, તેમજ ધોળકા, નડિયાદ, ગોધરા, દાહોદ, અલીરાજપુર, બોડેલી, વડોદરા આજુબાજુના જે વિસ્તારો છે, ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી, તેમજ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે। 26 તારીખે બપોરની અપડેટ જોઈએ, બપોર પછીની, જેમાં મધ્ય ગુજરાતની અંદર ખાસ કરીને નળ સરોવર, ધોળકા, મહેમદાવાદ, મહુધા, ડાકોર, બાલાસિનોર, કપડવંજ, અમદાવાદ, વિરમગામ, આણંદ, તારાપુર, ખંભાત, બોરસદ આ જે બધા વિસ્તારો છે, વડોદરા, સાપાનેર, ડભોઈ, તેમાં પણ ભારે વરસાદ જોવા મળશે। દસાડા, હારી, સાણસમા, મહેસાણા, મોઢેરા, વડનગર, હિંમતનગર, કડી, તેમજ ભાટસણ, દિયોદર, ડીસા, પાલનપુર, ખેડબ્રહ્મા, અંબાજી, આબુ રોડ આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળશે। તો સૌરાષ્ટ્રમાં પણ સુરેન્દ્રનગર, લીંબડી, રાણપુર, ધંધુકા આજુબાજુના જે વિસ્તારો છે, બોટાદ, ગઢડા, વલભીપુર, શિહોર, દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ખાસ કરીને વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પછી ભરૂચ, રાજપીપળા આજુબાજુના વિસ્તારો, તેમજ સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના છે આગામી સમયમાં। રાત્રિની અપડેટ જોઈએ તો 26 તારીખે રાત્રિના સમયે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો અને જેમાં ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર સુધીના વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે। 27 તારીખની વહેલી સવારની વાત કરીએ તો કચ્છના તમામ વિસ્તારોમાં લખપત, ખાવડા, નલિયા, ભુજ, ગાંધીધામ, રાપર, માંડવી આ બધા વિસ્તારો, તેમજ સૌરાષ્ટ્રમાં જામનગર, મોરબી, સુરેન્દ્રનગરના તમામ વિસ્તારો અને બોટાદ જિલ્લાના તમામ વિસ્તારો, જસદણ, ગોંડલ, રાજકોટ, ચોટીલા આ બધા વિસ્તારો, ભાવનગર જિલ્લાના મોટાભાગના વિસ્તારો, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ આ તમામ જિલ્લાઓમાં વરસાદની શરૂઆત થશે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, ખેડબ્રહ્મા આજુબાજુના વિસ્તારો, થરાદ, ધાનેરા, આબુ રોડ, પાલનપુર, અંબાજી, તેમજ મધ્ય ગુજરાતની અંદર વિરમગામ, અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, નડિયાદ, ધોળકા, ખંભાત, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર આ તમામ જિલ્લાઓમાં વરસાદ આપણને જોવા મળશે। તો આ રીતે સિસ્ટમ આગળ વચ્ચે 27 તારીખમાં એટલે કે જન્માષ્ટમી ઉપર ભારેથી અતિ ભારે વરસાદનું સંકટ તોળાયેલું છે, જેમાં કચ્છમાં લખપત, ખાવડા, નલિયા, ભુજ, ગાંધીધામ ને રાપર, માંડવીમાં પણ ભારે વરસાદ જોવા મળશે। તો સૌરાષ્ટ્રમાં દ્વારિકા, સલાયા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, કુડા, ધ્રાંગધ્રા, રાજકોટ, ચોટીલા, જસદણ, બોટાદ, ગોંડલ, ભાણવડ આજુબાજુના જે વિસ્તારો છે, ધોળકા છે, પોરબંદર છે, જૂનાગઢ છે, અમરેલી છે, તો આ જે બધા વિસ્તારો છે તેમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। તો આ રીતે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને 28 તારીખની વાત કરીએ તો 28 તારીખમાં પણ સિસ્ટમ અરબી સમુદ્રમાં જશે, પરંતુ સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળશે।